सहदेव, भारत वर्ष में आध्यात्मिक समाजवाद, कैपिटलाइज्ड हम मोदीवाद अने समाजवादी ने मिसासा पण गांधीजी ने बहु न्यायुक्त रीते करी छे। ज्यारे कोई गांधीजी ने कह्यु के सरकार देश ना औद्योगिक विकास अने काचा माल नो उपयोग करवा अने बाबत में बहु मोटी योजना लागू पड़ी रही छे, तो गांधीजीए उत्तर आप्यो, कोई पण योजना जे देश में काचा माल नो परिमाण वधारवानो प्रयत्न करे छे પણ માનવ શક્તિનો ઉપયોગ ભૂલાવી દે છે તે ક્યારેય સુખી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકતી નથી। પશ્ચિમી દેશોમાં એ જ થયું છે કે તેમણે સંસારની સમસ્ત માનવ શક્તિનો ખ્યાલ તો છોડી દીધો અને સમસ્ત સાધનો થોડા લોકોને સોંપી દીધા, તેનાથી કેટલીય વ્યક્તિઓ તો શક્તિ તથા ધનની દ્રષ્ટિએ બહુ મોટી બની ગઈ છે અને બાકીના અસંખ્ય લોકો કષ્ટના પડેલા રહી ગયા। આવું ઔદ્યોગિકરણ ગરીબો માટે ક્યારેય લાભદાયક હોઈ શકતું નથી અને બાકીના સંસાર માટે પણ તે એક જોખમ જ સાબિત થાય છે। જો ભારત વર્ષમાં આવા જોખમોથી બચવું હોય તો તેમણે પશ્ચિમી દેશો પાસેથી એમની એ વાતો લેવી જોઈએ કે જે શ્રેષ્ઠ હોય અને તેમના માટે હિતકારી હોય। પશ્ચિમના લોકોનું આકર્ષણ પરંતુ નાશકારી આર્થિક નીતિને તો તેને બિલકુલ જ દૂર રહેવું જોઈએ। ભારત જેવી સ્થિતિ છે તેમાં તો એવી યોજના બનાવવી જોઈએ જેનાથી બધા અનુનુષ્યને કામધંધાઓ મળી શકે। આપણે બધો જ કાચો માલ ગામડાઓમાં મોકલી દેવો જોઈએ અને ત્યાં જ તેમના દ્વારા વિવિધ પદાર્થોનું નિર્માણ કરાવવું જોઈએ। એવું ન થવું જોઈએ કે કાચો માલ ગામડાઓમાંથી બહાર મોકલી દેવામાં આવે અને તેને દ્વારા કારખાનાઓમાં બનેલા માલ ઘણા બધા રૂપિયાઓ આપીને ખરીદવામાં આવે। આગળ જતાં તેમણે સ્વદેશીની વ્યાખ્યા કરતાં કહ્યું, સ્વદેશી આશય એ છે કે આપણે દૂર રહેનારાઓ કરતાં નજીક રહેનારાઓની સેવા પહેલાં કરીએ। તેના કારણે સ્વદેશીઓને અન્યને પોતાના નજીકના ક્ષેત્રમાં દેખભાળ કરે અને પોતાના પડોશીઓને મદદ કરવા પ્રયત્ન કરતા રહે અને પોતાનું પ્રથમ કર્તવ્ય માને છે। તેને દૂરના દ્રશ્યોથી આકર્ષાઈને સંસારના બીજા ખૂણા સુધી સેવા કરવા માંગતા ફરતા નથી। આ સ્વદેશીનો સિદ્ધાંત જીવન પ્રત્યેક ક્ષેત્રમાં લાગુ પડી શકાય છે। દાખલા તરીકે ધાર્મિક ક્ષેત્રમાં આ સિદ્ધાંત અનુસાર આપણે એ જ ધર્મના અપનાવવાનું હોય છે કે જેમાં આપણે જન્મ્યા છીએ ને બીજા ઘણા ધર્મોને પણ સારી વાતો તેમાં સામેલ કરવી જોઈએ। આર્થિક ક્ષેત્રમાં તેના અનુસાર આપણે જે કારીગર આપણી નજીક રહેતો હોય તે પાસે કામ કરાવવું જોઈએ। જો તે હોશિયાર ન હોય તો તે હોશિયારી પ્રાપ્ત કરવામાં આપણે મદદ કરવી જોઈએ। દૂરથી કોઈ ચતુર કારીગરને અથવા સસ્તા દરે કામ કરીને આપનારને બોલાવી લેવાનું અને સ્થાનિક મજૂરને ભૂખે મળવાનું કામ છોડી દેવાની ક્યારેય ઉચિત નથી। સ્વદેશીની આવી ભાવના સર્વોદય અંતર્ગત આવે છે અને આને જ સર્વભૂત હિતરતા બધા માટે હિતકારક કહી શકાય। જો વિચારવા કરવામાં આવે તો લાગે છે કે ગાંધીજીએ સમાજનું જે ચિત્ર દોર્યું હતું તેનું વર્ણાશ્રમ ધર્મનું આધુનિક રૂપ કહી શકાય, જે પ્રાચીન ભારતમાં પ્રચલિત હતું અને આજે પણ જાતિ રહિત, શ્રેણીહીન અને રાજ્ય રહિત સમાજ રૂપે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। સામ્યવાદી કહે છે કે પ્રત્યેકને તેની આવશ્યકતા અનુસાર આપવામાં અને પ્રત્યેક પાસેથી તેની યોગ્યતા અનુસાર કામ કરાવવું જોઈએ। તેઓ એમ કહે છે કે આ બધા માટે એને બધા માટે પણ આ બંને પ્રણાલિકોનું એક મુખ્ય ભેદ એ છે કે વર્ણાશ્રમ ધર્મમાં કોઈ વ્યક્તિને કર્તવ્યનો આશય એ નથી હોતો કે આપણે આપણા અને કે બીજા માટે પૃથ્વી પર સ્વર્ગીય સુખ ઉપસ્થિત કરવા માંગીએ છીએ, પરંતુ તે અનુસાર આપણે સમાજની જે નિસ્વાર્થ સેવા કરીએ છીએ તેનો ઉદ્દેશ્ય પોતાના ભીતર એકત્રિત અનુચિત અહંકાર નષ્ટ કરીને પોતાના સાચા સ્વરૂપને અનુભવ કરી લેવાનો છે। પરંતુ માર્ક્સે જે સમાજનું ચિત્ર દોર્યું છે તેનો સંબંધ કેવળ મનુષ્યની ભૌતિક દેહ અને તેની આવશ્યકતાઓ સાથે છે, ભગવાનનું તેમાં કોઈ સ્થાન રાખવામાં આવતું નથી। આ કારણે તે પોતાનો લક્ષ્યને મેળવવામાં હિંસા અને અનુચિત ઉપાયોનું અવલંબન લેવા કોઈ સંકોચ થતો નથી, પરંતુ ગાંધીજીએ સિદ્ધાંતો અનુસાર ચાલવાની મનુષ્યને પોતાના સમસ્ત સૃષ્ટિને અભિન્ન સમજવા લાગે છે અને સ્વાધીનતા, સમાનતા, ભાતૃભાવની સ્થાપના માટે કેવળ સત્ય અને અહિંસા જેવા
સાત્વિક ઉપાયોને જ કામમાં લે છે. ગાંધીજીએ પોતાના આ સામાજિક આદર્શને રામ રાજ્યનું નામ આપ્યું છે અને સાથે સાથે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે રામ રાજ્યનો અર્થ હિન્દુઓનું રાજ્ય એમ સમજવું ન જોઈએ. રામ ખુદા અથવા ગોડમાં ભાષા ભેદ સિવાય કોઈ અંતર નથી. આ પ્રકારનું રાજ્ય કેવળ સમસ્ત ભારતીય જનતા માટે જ કલ્યાણકારી નહીં હોય, પરંતુ તેના સમસ્ત સંસારના હિતોનો પણ સમાવેશ થઈ જશે. જય ગુરુદેવ.